नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छु शिवांगी। नजर करिए महत्वना समाचार पर, बात करिए ब्रेकिंग न्यूज सामे। विराज, वधु एक वक्त पेट्रोल डीजल में भाव वधारो झींकवामां आव्यो छे। पेट्रोल डीजल भाव में फरीथी वधारो थयो छे। गुजरात में पेट्रोल ना भाव 100 रुपया ने तद्दन नजीक पहुंची चुक्या छे। सप्ताह में 6 बार भाव वधारो झींकायो छे। पेट्रोल ना भाव में 80 पैसा नो वधारो झींकवामां आव्यो छे, तो डीजल ना भाव में 72 पैसा नो वधारो झींकायो छे। पेट्रोल नो जूनो भाव 99.13 रुपया लीटर हतो, जे वधी अने पेट्रोल नो नवो भाव 99.93 रुपया लीटरे पहुंची चुक्यो छे। डीजल नो जूनो भाव 93.37 रुपया हतो, जे नवो भाव वधी अने 94.9 रुपया लीटरे पहुंच्यो छे। पेट्रोल ना भाव वधारा प्रजा ने रजाड़ी रहा छे। सतत पेट्रोल डीजल ना भाव में भड़को थतो जोवा मळी रह्यो छे। पेट्रोल डीजल ना सतत भाव वधारा थी जनता परेशान बनी छे। गुजरात में पेट्रोल ना भाव 100 रुपया ने तद्दन नजीक पहुंची चुक्या छे। વાત કરીએ અંગે જ માહિતી માટે સૌદાતા વિશાલ મહેતા આપણી સાથે જોડી ગયા છે। વિશાલ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જનતા પર મોંઘવારીનો માર, વધુ વિગતો શું છે વિશાલ? શિવાંગની, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે સતત વધારો થઈ રહ્યો છે, તે ભાવ વધારો જનતાની કમર તોડી રહ્યો છે। ના માત્ર પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો, પણ તેના ભાવના કારણે ક્યાંક ને ક્યાંક તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે। આપણે બધા માગી છીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે, તેની સીધી અસર પેટ્રોલ પંપ પર પણ જોવા મળી રહી છે। વાહન ચાલકો જે સવારના સમયમાં પેટ્રોલમાં જે પેટ્રોલ કે ડીઝલ ભરાવાનો જે ઘસારો હતો એ ઓછો થવા લાગ્યો છે, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાન થયા છે। જે રીતે અત્યારે હાલમાં જબ જોઈ રહ્યા છો કે પેટ્રોલ ડીઝલના ભાવ જે વધારાની વાત છે, તો વધારાની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો થયો છે તેની અંદર પેટ્રોલમાં 80 પૈસાનો વધારો થયો છે, અને સાથે જ ડીઝલની અંદર 72 પૈસાનો વધારો શીખવામાં આવ્યો છે। એટલે કે પેટ્રોલના ભાવ હવે 100 રૂપિયાને નજીક પહોંચી ગયા છે। સતત 7મા દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ત્યારે વાહન ચાલકોને આપણે પૂછીશું કે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને તેમનું શું કહેવું છે। શું નામ છે આપનું? રામાનુજન। રામાનુજનભાઈ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, કેટલી તકલીફ? બહુ પ્રોબ્લેમ હે, અભી તો 5 રૂપિયા બઢ ગયા 5 દિન મેં, એટલે બહુ પ્રોબ્લેમ હે। લગાતાર ભાવ બઢ રહા હે, પ્રિડિક્ટ નહીં હો રહા હે કે કબ રુકેગા, કિતના બડા ક્વેશ્ચન હે, ક્યોંકિ જબ આમદની તો ઉતની કી ઉતની હે, પેટ્રોલ ડીઝલ કે ભાવ બઢ રહે હે। हाँ वही है, वो वार बोल के अभी बढ़ा रहा है, पता नहीं तब तक यूक्रेन का वार खत्म हो जाता है तब तक होगा। वैसे ही ऐसे लग रहा है कि अभी 150 पहुँचाएगा लगता है। कहीं बजट पे इसकी असर होती है, और सरकार से क्या उम्मीद है आपकी? वो क्या है, करेगा पता नहीं, अभी इलेक्शन कुछ आया तो 10 रुपये कम करेगा, वही है, वही उम्मीद है। इलेक्शन को भी नया कुछ आने वाला नहीं है। अच्छा, इलेक्शन की वजह से बढ़ा रहे हैं? हाँ बस बस, नहीं नहीं, इलेक्शन आया तो कम करेगा, बढ़ा नहीं करेगा, कम करेगा। हाँ, उनका टैक्स वैक्स कुछ कम करेगा, मार्जिन कम करेगा इलेक्शन आया तो। पर अभी हालात कैसे? अभी थोड़ा क्रिटिकल है, अभी पहले जैसे 105 रुपया पहुंच जाएगा इस वीक में, वीकेंड में पहुंच जाएगा, अभी और भी बड़ा हो जाएगा, वही उम्मीद है। तो जोयुं शिवांगनी, जे पेट्रोल डीजल भाव में सतत वधारो थई रह्यो छे, तेने लईने क्यांक ने क्यांक जनता की पर सीधी असर थई रही छे। लोको कही रह्या छे के एक तरफ इलेक्शन आवी रह्यु छे, त्यारे पेट्रोल डीजल वधता जे भाव छे તેને લઈને અત્યારે હાલમાં જે વધારો ઝીકાવ્યો છે તે વધારાને લઈને ક્યાંક ને ક્યાંક તેની અસર લોકો પર જોવા મળી રહી છે, અને તેને લઈને જ હાલમાં પરેશાન લોકોને પણ પૂછીશું આપણે કે તેમનું આ બાબતે શું કહેવું છે. શું નામ છે આપનું? જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, કાકા શું કહેશો આપ કે જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, ક્યાંક તકલીફ પડી રહી છે? ના, કોઈ તકલીફ નથી. અચ્છા, બિલકુલ તકલીફ નથી. અને જે આજે આખા વિશ્વની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ થઈને જે વધી રહ્યું છે એમાં કંઈ તમારું કે મારું કોઈનું કંઈ આવવાનું નથી. શું સમજ્યા? અને વધવું જોઈએ, હું તો કહું વધવું જોઈએ. જે રીતે સરકાર જે રીતે કામ કરી રહી છે એને એના અનુસંધાનમાં હું તો કહું વધવું જોઈએ. સામે સામાન્ય લોકોની પગાર ધોરણ નથી વધતા, સામાન્ય લોકોનો કે મોટા લોકોનો કે એનો કોઈ પ્રોબ્લેમ એની આની અંદર આવતો જ નથી. અને સામાન્ય લોકોને બધાને પગાર સારા મળે છે, એમાં કોઈ કઈ પગારની અંદર કોઈ કોઈને તકલીફ છે કે એવું કઈ એવું નથી. શું મોટા ભાગના લોકો એવું કહે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ દરના કારણે તમામ વસ્તુના ભાવ વધી ગયા છે, રોજગાર એટલો એટલો છે, સતત ભાવ વધી રહ્યા છે. આખા વિશ્વની અંદર તમે જુઓ તો કોઈ દેશ, યુરોપિયન કન્ટ્રી જુઓ કે કોઈ બી જગ્યાએ જુઓ, કોઈ જગ્યાએ એવો પ્રોબ્લેમ નથી જ્યાં ભાવ ના વધતો હોય, બધી જગ્યાએ વધતો છે. શું સમજ્યા? એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી એ કોઈ. અને હું તો કહું ને કે રોજગારીની દ્રષ્ટિએ લોકોને કામ કરવું નથી, રોજગારી છે આવો મારી જોડે,
ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર લોકોએ ફેક્ટરીએ ફેક્ટરીએ બોર્ડ માર્યા છે કે હેલ્પરો જોઈએ છે, કારીગરો જોઈએ છે, બધું પણ કોઈને કામ નથી કરવું, મફતનું ખાવું છે બસ. એટલે ક્યાંક લોકો એવું પણ માની રહ્યા છે કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેની પાછળ ક્યાંક વ્યક્તિ પોતે પણ જવાબદાર છે, કારણ કે લોકોને કામ નથી કરવું અને અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં મોટા ભાગનો વર્ગ એવું છે કે જે કહી રહ્યો છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ તેમની કમર તોડી જશે. વધુ એક વ્યક્તિ આપણી સાથે છે, તેમને પૂછીએ આપણે કે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? અભિષેક ભાવ સર. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે રોજે રોજ કેટલી તકલીફ પડી રહી છે? કંઈ એટલા બધા નથી વધતા બરાબર, અને હવે તો પેટ્રોલ દરરોજના પ્રાઇસ અલગ અલગ હોય જ છે બરાબર. હવે યુક્રેન અને આનું યુદ્ધ ચાલે તો કટોકટી તો આવવાની જ છે દરેક દેશ પર બરાબર. અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરે તો પેટ્રોલના ભાવ કોઈને નડવાનું નથી. પણ પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાવ ભાડાના દર વધી ગયા છે, સામે જે રોજગાર છે એટલે કે ઇન્કમ છે એ એટલી ને એટલી છે, ખર્ચ વધ્યા છે, વસ્તુના ભાવ વધ્યા છે પેટ્રોલ ડીઝલના કારણે. રોજગારમાં બી ઇન્ક્રીમેન્ટ દર વર્ષે પ્રાઇવેટ કંપનીઓમાં બી આપતા હોય છે બરાબર. ગવર્નમેન્ટ ના ના દરેક કંપનીમાં એવું નથી હોતું, અમુક કંપનીમાં જ એક વર્ષે નહીં આપ્યું, એ બે વર્ષથી નહીં, એક છે લાસ્ટ યર તો બધાને મળ્યું જ હશે પ્રોબેબલી બરાબર. અને ખાલી ભાવ વધારો છે, તમે કહો છો ક્યાંક યોગ્ય છે એમ કે જરૂરી છે એમ? ભાવ વધારો તો થવાનો જ છે જુઓ બરાબર, કેમ કે શું એ કે પેટ્રોલના ભાવ વધશે એટલે દરેક વસ્તુમાં ભાવ વધવાનો છે. 50 પૈસા બી વધશે તો બી એની અસર દરેક વસ્તુ પર આવવાની, કેમ કે ટ્રાન્સપોર્ટેશન પેટ્રોલ ડીઝલ ઉપર જ હોય છે. તો જોઈશું આંગણી કે જે રીતે સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સીધી અસર જોવા મળી રહી છે. મહત્વપૂર્ણ છે કે જે રીતે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધી રહ્યા છે રોજે રોજ, લગભગ 7મા દિવસે ભાવ વધ્યા છે, તેમાં આજે પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 72 પૈસાનો વધારો થયો છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે તે સ્વાભાવિક છે અને સહજ છે, કારણ કે વિશ્વભરમાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તેને કારણે ક્યાંક યુક્રેનનું યુદ્ધ પણ નડી રહ્યું છે, ક્યાંક જે વધતા ભાવ છે મોંઘવારી છે તે પણ નડી રહી છે, અને એટલા માટે જે ભાવ વધારો છે તે યોગ્ય છે અને તે જરૂરી પણ છે. બીજી તરફ એવું છે કે મેજોરિટી વર્ગ એવો છે કે તે કહી રહ્યો છે કે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે તેમની કમર તોડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેના કારણે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. એટલે મોટા ભાગનું જે મેજોરિટી વર્ગ છે તેમનું ક્યાંક ને ક્યાંક એવી માંગ છે કે સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના જે રોજે રોજ વધતા ભાવ છે તેના પર નિયંત્રણ લાવવામાં આવે, એક ભાવ ફિક્સ કરવામાં આવે કે જે વધારીને મૂકવામાં આવે, પરંતુ સતત રોજે રોજ જે આંકડાઓ નવા બહાર આવી રહ્યા છે તેના કારણે લોકોને જીવન નિર્વાહ કરવું અને સાથે જ ધંધા રોજગાર કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. શિવાંગ ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે તો અલગ અલગ જિલ્લાઓના ભાવની વાત કરીએ તો વડોદરામાં પેટ્રોલ 99.56 અને ડીઝલ 93.72 રૂપિયાએ પહોંચ્યું છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારા જનતાની કમર તોડી રહ્યું છે. ગાંધીનગરમાં પેટ્રોલ 100 રૂપિયા અને 1 પૈસા, ડીઝલનો ભાવ 94.27 પૈસા ભાવ પહોંચ્યો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 99.65 તો ડીઝલનો ભાવ 93.84 રૂપિયાએ ભાવ પહોંચ્યો છે. ભાવનગરનો પેટ્રોલ ડીઝલના ભાવની પર નજર કરીએ તો પેટ્રોલનો 101.56, ડીઝલનો 95.75 રૂપિયા ભાવ નોંધાયો છે. સુરતમાં પેટ્રોલનો ભાવ 99.77 તો ડીઝલનો ભાવ 93.95 રૂપિયા ભાવ પહોંચ્યો છે. જૂનાગઢમાં પેટ્રોલનો 100 રૂપિયા અને 54 પૈસા, ડીઝલ 94.73 પૈસા ભાવ પહોંચ્યો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે મોંઘવારીનો માર જનતા પર પડી રહ્યો છે. પેટ્રોલનો ભાવ જામનગરમાં 99.83, જ્યારે ડીઝલનો ભાવ 94 રૂપિયા પહોંચ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલના ભાવની ઉપર નજર કરીએ, પેટ્રોલ 99.82 તો ડીઝલ 94.6 રૂપિયા ભાવ પહોંચ્યો છે. સતત પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો જનતાની કમર તોડી રહ્યું છે. છેલ્લા 8 દિવસમાં 7 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. સતત ભાવ વધારાથી જનતા પરેશાન બની છે.